નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે માનવને મહામાનવ બનનારી સ્વ સંકેત સાધના. આપણે બીજાના વિચારોથી પ્રભાવિત ન થતા પોતાના જ વિચારોથી પોતાના ભવિષ્યનું નિર્માણ કરવું જોઈએ. જીવનની સાર્થકતા આપણા વિચારો પર રહેલી છે. બીજાઓ પાસેથી મળેલા સંકેતો આપણા મન પર સ્થાયી પ્રભાવ પાડતા નથી, પરંતુ વારંવાર મળતા સ્વ સંકેતો ગ્રંથિનું રૂપ લઈ લે છે. પોતાનું જ અધ્યયન કરીને મન ક્ષેત્રની દુર્બળતાઓને દૂર કરવી અને ઉચ્ચ આદર્શોનું ઘડતર કરતા રહેવું લાભદાયી નીવડે છે. આકાંક્ષાઓને જે તરફાળવી હોય તેના માટે સ્વ સંકેત કરીને પોતાના આત્મા તથા શક્તિઓને એ દિશામાં ચાલવા માટેનો આદેશ આપતા રહો. પોતાની સાથે મિત્રવત વ્યવહાર કરતા રહીને સદગુણોના નિર્માણ માટે પ્રયત્નશીલ રહો. આપણા મનના બે સ્વરૂપ છે, એક ચેતન અને બીજું અચેતન. મનની શક્તિઓના આધાર આ બંને પર રહેલો છે. ચેતન મનનો આધાર આપણી બૌદ્ધિક પ્રગતિશીલતા પર રહેલો છે. જે કાર્યો આપણે સમજી વિચારીને કરીએ છીએ તે બધા ચેતન મન દ્વારા થાય છે. આ મન આપણી જાગૃત અવસ્થામાં પણ આશ્રિત છે. અચેતન મન આપણી ચેતનાનું દાસ નથી, તે તદ્દન મુક્ત તથા સ્વાધીન છે. ચેતનાની આજ્ઞા કે આદેશ વગર તે ઈચ્છે તે કરી શકે છે. મનનો આ ભાગ આપણા અધિકારમાં નથી. ક્યારેક ક્યારેક તેના કાર્યો આપણી ઈચ્છાથી વિરુદ્ધ પણ હોય છે. તે સુતા જાગતા દરેક અવસ્થામાં ક્રિયાશીલ રહે છે. તે નથી ચૂપચાપ બેસતું કે નથી થાકતું. તે આપણને નિર્દેશ આપે છે કે તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. આપણી પ્રેરણાઓ અહીંથી જ પેદા થાય છે. અચેતન મન આપણી મૂળ પ્રવૃત્તિઓ અને અનુભવો સાથે જોડાયેલું છે. સંકેતોના પ્રભાવ આપણા અચેતન મન પર જ્યાં માનસિક ગ્રંથિઓની જાળ પથરાયેલી છે ત્યાં પડે છે. વાસ્તવમાં અચેતન મન જ આપણી શક્તિઓના ભંડાર છે. તેમાં આપણી ગૂંચવણોને મૂળમાંથી ઉખાડવી તથા નવીન ઉત્સાહ જગાડનારી ગ્રંથિઓનું નિર્માણ કરવું એ સંકેતોનું મુખ્ય કાર્ય છે. સંકેતો દ્વારા વિપરીત ગ્રંથિઓને સરળ રીતે દૂર કરી શકાય છે. ત્યારબાદ નવી ગ્રંથિઓનું ઈચ્છા અનુસાર ઘડતર કરી શકાય છે. ખરાબ આતાવરણ, કઠોર વ્યવસ્થા તથા વિપરીત પરિસ્થિતિઓના કારણે આપણે અચેતન મનનું નિર્માણ યોગ્ય રીતે થઈ શકતું નથી. આપણે તેમાં તુચ્છ, નીચતા કે દીનતાની ગ્રંથિઓનું નિર્માણ અજાણતા જ કરી નાખીએ છીએ. જ્યારે માતા પોતાના બાળકને કહે છે, તું કપૂત છે, તારું ભાગ્ય ખરાબ છે, સંસારમાં તારો કોઈ ભાવ નહીં પૂછે, ત્યારે આવા વિચાર તેના અચેતન મનમાં ઊંડા ઉતરી જાય છે અને ત્યાં તેની ગ્રંથિ બની જાય છે. આ જ કારણોથી આજ હજારો યુવાનો આત્મહીનતાની ગ્રંથિથી ગ્રસ્ત રહીને પોતાના ભાગ્યને ભાંડતા રહે છે. દૂષિત સંકેતોથી અચેતન મનનું નિર્માણ પણ દૂષિત રીતે જ થાય છે. જો તમે વિરોધ વિચાર, પ્રતિકૂળ પરિસ્થિતિ અને પોતાની ત્રુટિઓ પર જ માનસિક ક્રિયાને કેન્દ્રિત કરશો તો તે કાયમ માટે માનસિક સ્તર પર અંકિત થઈ જશે. અચેતન મનમાં સંસ્કારોની રૂપરેખા આપણા વિચારો દ્વારા નિશ્ચિત થાય છે. જે ભાવનાઓ, વિચારો તથા કલ્પનાઓનું આપણે દ્રઢતાપૂર્વક ચિંતન કરીએ છીએ, જે આદર્શો પણ આપણે વધુ સમય સુધી વિચારી શકીએ છીએ, તે અચેતનમાં ઉતરી જાય છે અને સ્થાયી થઈ જાય છે. તેથી આપણા સ્મૃતિ પટલ પર એક શુભ ચિત્ર અંકિત કરવું જોઈએ તથા ત્યાર પછી તેને ભૂસવા ન દેવું જોઈએ. તેની રૂપરેખા વધારે સ્પષ્ટ અને રંગીન બનાવવી જોઈએ. જે શ્રેષ્ઠ ભાવનાઓનો ઉદય થતા રહે છે તેમનો નાશ ન થવો જોઈએ. ચર્મક્ષત્રોનો બંધ કરીને અંતપટ ખોલો, પોતાના અંતર આત્માનું નિરીક્ષણ કરો. જુઓ કે જ્યાં ક્યાં ક્યાં અસત વિચારો, દુર્બળ મંતવ્યો તથા નિર્બળ સંકલ્પનો રૂપી ઘાસ ઊગી નીકળ્યો છે. કઈ કઈ ચિંતાઓ તમને ઉદ્વિગ્ન કરી રહી છે, કઈ સ્મૃતિઓ તમને કાંટાની જેમ વેદના આપી રહી છે. આ પ્રદેશ તમને હજારો ભ્રાંતિઓ, ભય તથા સંશય જોવા મળશે. એ જ તમારી આત્મશક્તિને ક્ષય કરશે છે.
તમારા શરીરને ઉર્જાજીત અને મનને નિર્બળ બનાવે છે. આવા નકામા ભૂત તમને ભયંકર જણાય તો દ્રઢતાથી વિરોધ કરો, તેમનાથી ડરવાનું નથી, જરાય વ્યંગળ કે ચલિત થવાનું નથી. તમારામાં એટલી શક્તિ છે કે આ શત્રુઓ પર તમે પૂર્ણ વિજય મેળવી શકો છો. સ્વા સંકેતોનો આધાર આપણી શ્રદ્ધા છે, તેના પર આપણે જેટલો વિશ્વાસ હશે એટલી જ ત્રિવ્યતાથી તે કાર્ય કરશે. પોતાની શક્તિઓમાં અવિશ્વાસ કરવો એ વિષ પાન કરવા સમાન છે. શ્રદ્ધા એ તમારી શક્તિનો પ્રાણ છે, તે તમારા અણુને અણુને નવજીવન પ્રદાન કરે છે. આત્મશ્રદ્ધા વગરનું જ્ઞાન નિષ્ફળ છે, ક્રિયા શક્તિ રહિત છે, સંકલ્પ નિર્જીવ છે અને મનુષ્ય શુદ્ર પ્રાણી છે. સૌ પ્રથમ નાના નાના સંકલ્પો લઈને સફળતા મેળવો અને આત્મશ્રદ્ધા વધારો. આમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. જેમ જેમ આપણે આત્મશ્રદ્ધા વધશે તેમ તેમ ઈશ્વરીય સત્તા સાથે આપણો સંબંધ સ્થાપિત થતો જશે. પહેલી વારમાં જ કોઈ એવો અઘરો સંકલ્પ ન કરો કે જે તમારી શક્તિ બહારનો હોય. આવું કરવાથી ઘણા દિવસોનો એકઠો થયેલો આત્મવિશ્વાસ નષ્ટ થઈ જશે. અભ્યાસની શરૂઆત માટે કોઈ એવો ઓરડો પસંદ કરો જ્યાં બિલકુલ એકાંત હોય. સામે એક મોટો અરીસો રાખો, તેમાં પોતાની આકૃતિને ધ્યાનથી જુઓ. તમારી આંખોમાંથી તીવ્ર પ્રકાશ ઝરી રહ્યો છે. તમારા ચહેરા પર સફળ વ્યક્તિઓનું જેવો આત્મપ્રકાશ આવી રહ્યો છે. સફળતાનો પાયો એ છે કે તમે આ સંકેતો પર પૂર્ણ વિશ્વાસ કરી લો. જો તેમાં જરા પણ શંકા કરશો તો તમારા મનની ઈચ્છાઓ અંદર ને અંદર જ ઘૂંટાઈને મળી જશે. અરીસા સામે પોતાનો ચહેરાને અંગ પ્રત્યંગોને વિશ્વાસપૂર્વક જોતા રહીને પોતાના જ અવાજમાં રેકોર્ડ કરેલી કેસેટ વગાડો. તેમાં નીચે પ્રમાણેના સંકેતો સંભાળતા રહે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા સમય માટે આ કાર્યક્રમ નક્કી કરો. આપણું અચેતન મન રાત્રે વધુ ત્રિવ્યતાથી કામ કરે છે. જે ભાવનાઓને દ્રઢતાપૂર્વક ધારણ કરીએ ને આપણે સૂઈએ છીએ તે જ નિંદ્રા અવસ્થામાં આપણા અચેતન મનમાં પ્રવેશ કરી જાય છે. આપણો સંકલ્પ જેટલો દ્રઢ હશે તેટલી શ્રદ્ધાપૂર્વક આ ભાવનાઓના મૂળ ઊંડા ઉતરશે. હું મારી છેલ્લી શક્તિઓને જગાડી રહ્યો છું. આજે મારા આત્માના જાગરણનો દિવસ છે. હું મારી અલૌકિક શક્તિને પ્રગટ કરી રહ્યો છું. મારા ગુપ્ત સામર્થ્યને પ્રકાશમાં લાવી રહ્યો છું. હું પરમ પવિત્ર સતચિત્ત આનંદ સ્વરૂપ અચેતન આનંદ સ્વરૂપ ચેતન અવિનાશી આત્મા છું. હું મારા આત્મા સ્વરૂપમાં સ્થિર રહું છું. હું પ્રત્યક્ષ ક્ષણે ઊંચો ઉઠી રહ્યો છું. હું દરેક ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરું છું. મને જ્ઞાન થઈ ગયું છે કે હું અપૂર્વ વિચારોનો બૃહદ ભંડાર છું. હું મારા વિચારોથી સંસારને ચકિત કરીશ. હું એક દિવસ મહામાનવ બનીને જ રહીશ. મારી ઉન્નતિનો માર્ગ ખુલી ગયો છે. સંસારની તમામ શક્તિઓનું મારું રક્ષણ કરી રહી છે. મને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. સત્યનો આદેશ આપનાર, સીધો રસ્તો બતાવનાર સાચો ગુરુ તો મારા અંતરાત્મા જ છે. હું મારી શક્તિનો અનુભવ કરું છું. મારી રંગે રંગમાં શક્તિશાળી લોહી દોડી રહ્યું છે. મારા ભાગ્યનું નિર્માણ અત્યંત શુભ મુહૂર્તમાં થયું છે. હું મારા વિચારોનો સ્વામી છું. હું જાતે જ વિચાર કરવાનું જાણું છું. મારા જીવનને ઉચ્ચ બનાવવાનો નિશ્ચય કરીને હું જીવન સંગ્રામમાં પ્રવેશ કરી રહ્યો છું. પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કરવાની શક્તિ મારામાં છે. હું સાહસ વડે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પર કાબુ મેળવી શકું છું. હું મારી શક્તિઓનો સ્વામી છું. મારે જીવનમાં કેટલાય મહત્વપૂર્ણ કાર્યો કરવાના છે તથા ખૂબ ઊંચે ઉઠવાનું છે. હું દ્રઢ નિશ્ચય કરું છું કે મારા આદર્શો અને પ્રેરણાઓ પ્રત્યે સત્યનિષ્ઠ રહીશ. જે ક્રમ મેં નક્કી કર્યો છે તેને વળગી રહીશ. ઈશ્વરે મને આત્મશક્તિ પ્રદાન કરી છે, તે દિવ્ય શક્તિનો વિકાસ કરીશ. મારા હૃદયમાં ઉજ્જવળ ભાવો જ પ્રવેશ કરે છે. મારો વિવેક જાગૃત થઈ ગયો છે. યોગ્ય કાર્યમાં લાગનારી સદબુદ્ધિ મારા હૃદયમાં જાગૃત થઈ ચૂકી છે. મન વિશુદ્ધ થઈ ચૂક્યું છે. મારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. મેં અનુભવ કરી લીધો છે કે વાસ્તવિક સુખનો ભંડાર મારી અંદર જ છે. હું ભયંકરમાં ભયંકર વિપત્તિઓમાં પણ પ્રફુલ્લિત રહું છું.
મારા આત્મામાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થઈ ઉઠી છે. હું વિપત્તિઓનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કરું છું. હું શાંત વાતાવરણમાં સ્થિર રહીને તથા એકાગ્ર મનથી બેઠો છું. મારા મસ્તિષ્કમાંથી પ્રાણ વિદ્યુત શક્તિના અંગ અવયવોમાં વધુ માત્રામાં પ્રવાહિત થઈ રહી છે. પ્રાણ વિદ્યુત શિથિલતાને દૂર કરી રહી છે અને તેનું સ્થાન સક્રિયતા લઈ રહી છે. મારું શરીર સક્રિય થઈ રહ્યું છે. શરીરનું દરેક અંગ પરિપુષ્ટ બની રહ્યું છે. શરીર સ્વચ્છ અને બળવાન બની રહ્યું છે. ઇન્દ્રિયોની ક્ષમતા વધી રહી છે. ચહેરા પર ચમક વધતી જાય છે. શરીર અને ચહેરો પહેલા કરતા વધારે સુંદર થતા જાય છે. બૌદ્ધિક સ્તર વધી રહ્યા છે. મારી સ્મરણ શક્તિ વધી રહી છે. હું જે કાંઈ વાંચું છું તે મને યાદ રહી જાય છે. મારી પ્રતિભાનો વિકાસ થઈ રહ્યો છે. તેનો અનુભવ હું કરી રહ્યો છું અને બીજાઓને પણ થઈ રહ્યો છે. હું હંમેશા સકારાત્મક વિચારું છું. મહાપુરુષોના ગુણો ગ્રહણ કરું છું. મારા મહાન વિચારો સજાતીય વિચારોને પોતાના તરફ ખેંચે છે. હું સંસારનો સર્વશ્રેષ્ઠ પ્રાણી છું. મારી બુદ્ધિ વિકસિત છે. મન સ્વચ્છ, તન સ્વચ્છ અને અંતકરણ પવિત્ર છે. મારી પ્રગતિ નિશ્ચિત છે. મને દરેક કાર્યમાં સફળતા મળશે. સર્વશક્તિમાન બ્રહ્મનો વંશ હોવાના કારણે હું પણ બ્રહ્મ સ્વરૂપ છું. મારા ગૌણ કર્મની સ્વભાવના દેવત્વનો ઉદય નિરંતર થઈ રહ્યો છે. તેથી હું દેવાત્મા છું. મેં મહાન કાર્યો કરતા રહેવાનો સંકલ્પ કર્યો છે. તેથી હું પરમાત્મા છું. હું પાપથી ડરું છું. ફક્ત પુણ્ય કર્મમાં મન વચન અને કર્મથી મંડ્યો રહું છું. તેથી હું પુણ્યાત્મા છું. સત્ય સનાતન ધર્મનું પાલન કરું એ જ મારો જીવનનો લક્ષ્ય છે. તેથી હું ધર્માત્મા છું. હું શરીર નથી. શરીર તો મારું વાહન છે. હું તો વિશુદ્ધ આત્મા છું. જય ગુરુ.